વિદ્યાર્થી મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે હું એમ આર મકવાના ફોર્મેન ઇન્સ્ટ્રક્ટર તરીકે આઈટીઆઈ મોરબી ખાતે ફરજ બજાવું છું મિત્રો આજે આપણે ટ્રાન્ઝિસ્ટર વિશે ચર્ચા કરીશું આજે આપણે ટ્રાન્ઝિસ્ટરના ખૂબ જ બેઝિક કોન્સેપ્ટ વિશે ચર્ચા કરવાના છીએ તો ટ્રાન્ઝિસ્ટર વિશે જાણીએ એ પહેલાં આપણે આગળના લેક્ચર વિશે થોડીક સમરી મેળવી લઈએ કે આગળના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા તો મિત્રો સ્લાઇડ પર જઈએ તો ફર્સ્ટ પ્રીવિયસ લેક્ચર સમરીમાં આપણે વોટ ઇઝ ડાયોડ એટલે કે ડાયોડ એટલે શું તો ડાયોડ એ બે ટર્મિનલવાળો ડિવાઇસ હતો કે જેમાં એનોડ અને કેથોડ એ બંને ટર્મિનલ છે એ મુખ્યત્વે એના પી ટાઈપ અને એન ટાઇપના ટુકડા સાથે કનેક્ટ કરેલા હતા ત્યાર પછી ડાયોડ એ કઈ રીતે કામ કરે એ આપણે જોયું હતું કે જેમાં ડાયોડ અને ફોરવર્ડ બાયસ આપીએ તો ડાયોડ છે એ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરતું હતું અને ડાયોડને જ્યારે રિવર્સ બાયસ આપ્યા ત્યારે એ ઓપન સ્વિચ તરીકે કામ કરતું હતું એટલે કે ડાયોડનું વર્કિંગ જોયેલું હતું આપણે જેમાં એની ફોરવર્ડ વીઆઈ કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ વીઆઈ કેરેક્ટરિસ્ટિક આપણે ચર્ચા કરેલી ત્યાર પછી ડાયોડ એઝ અ સ્વિચ એટલે કે આઈડિયલ ડાયોડ હોય એમાં કોઈ બેરિયર પોટેન્શિયલ હોતું નથી એટલે કે આઈડિયલ ડાયોડ છે એને ફોરવર્ડ બાયસ આપો તો એ ક્લોઝ સ્વિચ તરીકે શોર્ટ સર્કિટ તરીકે કામ કરે અને એને રિવર્સ બાયસ આપો તો એ ક્લોઝ ઓપન સ્વિચ તરીકે એટલે કે ઓપન સ્વિચ તરીકે એ કામ કરશે ત્યાર પછી આપણે ડાયોડના સ્પેસિફિકેશન જોયેલા ત્યાર પછી ડાયોડને કઈ રીતે ટેસ્ટ કરી શકાય ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસ આપો ત્યારે એ ખૂબ જ ઓછો રેઝિસ્ટન્સ ઓફર કરે અને ડાયોડને જ્યારે રિવર્સ બાયસ આપો ત્યારે એ ખૂબ જ વધારે પ્રમાણમાં રજીસ્ટન્સ છે એ ઓફર કરે છે અને છેલ્લે આપણે જેનર ડાયોડ વિશે થોડીક માહિતી મેળવેલી હતી હવે આજના લેક્ચરમાં મિત્રો આપણે સ્લાઇડમાં જોઈએ તો આજના લેક્ચરમાં ટ્રાન્ઝિસ્ટર વિશે ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ આપણે ટ્રાન્ઝિસ્ટર એટલે શું એના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરનું બાઇસિંગ એટલે કે ટ્રાન્ઝિસ્ટરને કઈ રીતે સપ્લાય આપી શકાય એના વિશે ચર્ચા કરીશું ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટરનું ઓપરેશન જોઈશું એના પછી આપણે ટ્રાન્ઝિસ્ટરને અલગ અલગ રીતે સર્કિટમાં કઈ રીતે કનેક્ટ કરી શકાય એટલે કે ટ્રાન્ઝિસ્ટરની અલગ અલગ કન્ફ્યુગ્રેશન જોઈશું એના પછી ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક જોઈશું જેમાં આપણે પર્ટિક્યુલરલી કોમન એ મીટર કેરેક્ટરિસ્ટિક વિશે ચર્ચા કરીશું અને છેલ્લે આપણે ડાર્લિંગટન પેર એ જોઈશું તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ વોટ ઇઝ ટ્રાન્ઝિસ્ટર તો ટ્રાન્ઝિસ્ટર ઇટ ઇઝ અ થ્રી ટર્મિનલ ડિવાઇસ અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે એના ત્રણ ટર્મિનલ છે એ મીટર છે બેઝ છે અને કલેક્ટર છે એ મીટર છે એ ટ્રાન્ઝિસ્ટરમાં પી ટુકડા સાથે કનેક્ટ કરેલો છે બેઝ છે એ ટ્રાન્ઝિસ્ટરના એન ટુકડા સાથે કનેક્ટ કરેલો છે અને કલેક્ટર છે એ ટ્રાન્ઝિસ્ટરના પાછા પી ટુકડા સાથે કનેક્ટ કરેલો છે અહીંયા તમે જુઓ તો એન ટાઈપનો જે ટુકડો છે કે જેની સાથે બેઝ ટર્મિનલ કનેક્ટ કરેલો છે તો એ એન ટાઈપનો ટુકડો બે પી ટાઈપના ટુકડા વચ્ચે સેન્ડવિચ કરેલો છે અને એની સાઇઝ પણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂબ ઓછી હોય છે એટલે કે બેઝ છે એ ખૂબ જ નાનો હોય છે અને એના નામ પ્રમાણે બેઝ જે છે એ એમિટરમાંથી એમિટ થયેલા ઇલેક્ટ્રોનને કલેક્ટર તરફ આપશે એટલે કે બંને વચ્ચેનો મિડલ સેક્શન છે એમિટર છે એ અહીંયા પી ટાઈપનો સેમિકન્ડક્ટરનો ટુકડો છે જેનું મુખ્યત્વે મુખ્ય કામ હોય છે એમિટ ઇલેક્ટ્રોન્સ એટલે કે ઇલેક્ટ્રોન છે અથવા તો મેજોરિટી ચાર્જ કેરિયર છે એને એમિટ કરવાનું અહીંયા પી ટાઈપનો ટુકડો છે એટલા માટે આગળના લેક્ચરમાં પણ આપણે ડિસ્કસ કરેલું કે પી ટાઈપના સેમિકન્ડક્ટરના ટુકડામાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ હોય અને એન ટાઈપના સેમી કન્ડક્ટરના ટુકડામાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ હોય છે હવે ડાયોડ છે એ નીચે દર્શાવેલા છે તો અહીંયા બે બેક ટુ બેક ડાયોડ દર્શાવેલા છે જેની મદદથી આપણે ટ્રાન્ઝિસ્ટર છે એ બનાવેલું હોય છે એટલે ટ્રાન્ઝિસ્ટરને તમે જુઓ તો એ બે બેક ટુ બેક ડાયોડ કનેક્ટ કરેલા છે એવી રીતે બતાવી શકાય અહીંયા પીએનપી ટ્રાન્ઝિસ્ટર બતાવેલું છે જે પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં ડાયોર્ડ છે એના બંને કેથોડ છે એ બંને ભેગા કરી અને ત્યાંથી બે જ ટર્મિનલ બતાવેલો છે જ્યારે આ બાજુનો જે ટર્મિનલ છે સ્ક્રીન પર ત્યાં એ બતાવેલો છે અને એના પછીનો એક ટર્મિનલ છે એ કલેક્ટર ટર્મિનલ બતાવેલો છે તમને ખબર હશે કે આને ડાયોડનો એનોડ કહેવાય એટલે કે પોઝિટિવ ટર્મિનલ છે એટલે કે પી કહેવાય એટલે ઉપરની ફિગર સાથે આ નીચેની ડાયોડવાળી ફિગરને કમ્પેર કરું તો પી ટાઈપનો જે ટુકડો છે એટલે કે પોઝિટિવ છે તો ત્યાં ડાયોડનો એનોડ આવે છે એટલે કે પી ત્યાર પછીના એન ટાઈપના ટુકડાને નીચે કેથોડ સાથે કમ્પેર કરીએ તો કેથોડ છે જનરલી નેગેટિવ હોય છે એટલા માટે ત્યાં એન અને પાછો ડાયોડનો આ પી ટાઈપનો ડાયોડનો આ એનોડ એટલે કે પી ટાઈપનો ટુકડો એની સાથે આપણે એ ટર્મિનલ કનેક્ટ કરેલો છે કલેક્ટર તો ત્યાં આપણે પી ટાઈપના ટુકડા સાથે સરખાવી શકાય છે તો આ હતું મિત્રો પીએનપી ટાઈપ કન્ફ્યુ પીએનપી ટાઈપ ટ્રાન્ઝિસ્ટર નેક્સ્ટ સ્લાઇડમાં આ એન ટ્રાન્ઝિસ્ટર બતાવેલું છે કે જેમાં બેઝ જે છે એ પી ટાઈપનો રીજીયન છે અને બે એન ટાઈપના સેમી કન્ડક્ટરના ટુકડાની વચ્ચે આ પી ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો છે એ સેન્ડવિચ કરેલો છે જેને આપણે બેઝ રિજિયન કહીએ છીએ જ્યારે આ બાજુનો એન ટાઇપનો સેમી કન્ડક્ટરનો ટુકડો છે એની સાથે જે ટર્મિનલ કનેક્ટ કરેલો છે એ એ મીટર ટર્મિનલ કહેવાય અને આ બાજુનો સેમી કન્ડક્ટરનો ટુકડો એનો આપણે કલેક્ટર ટર્મિનલ કહીશું એટલે અહીંયા પણ ટ્રાન્ઝિસ્ટરના ત્રણ ટર્મિનલ તમે જોઈ શકો છો એ મીટર અને કલેક્ટર હવે આને પણ આપણે ડાયોડની મદદથી એટલે કે બે બેક ટુ બેક ડાયોડ કનેક્ટ કરી અને એની મદદથી દર્શાવેલું છે તો ડાયોડની મદદથી તમે જોઈ શકો કે અહીંયા ડાયોડનો કેથોડ છે તો કેથોડ છે એ જનરલી નેગેટિવ હોય છે એટલે એન ટાઈપનો ટુકડો બતાવી શકાય ત્યાર પછી આ ડાયોડના બંને એનોડ છે એ કનેક્ટ કરીને ત્યાંથી આપણે બે ટર્મિનલ બતાવેલો છે તો એને આપણે પી ટાઈપના ટુકડા તરીકે બતાવી શકાય અને આ બાજુ ડાયોડનો કલેક્ટર છે એ ટર્મિનલ છે કે જે જનરલી અહીંયા કેથોડ છે એટલે કે નેગેટિવ ટુકડા વડે દર્શાવી શકાય તો ટ્રાન્ઝિસ્ટર છે એને તમે બે બેક ટુ બેક ડાયોર્ટ તરીકે કનેક્ટ કરેલો બતાવી શકો છો ટ્રાન્ઝિસ્ટર મિત્રોએ ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો ઇમ્પોર્ટન્ટ સેમિકન્ડક્ટર ડિવાઇસિસ છે કે જે ઘણા બધા એપ્લિકેશનમાં આપણે યુઝ કરીએ છીએ ખરેખર ટ્રાન્ઝિસ્ટર એ આજની ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીનો બેકબોન ડિવાઇસ કહેવાય કે ટ્રાન્ઝિસ્ટર વી કેન ડુ નથિંગ

જ્યારે જંક્શન ટુ છે એ પી અને એન એટલે કે પી ટાઈપના સમીકન્ડક્ટરનો ટુકડો કે જ્યાં બેઝ છે અને આ એન ટાઈપનો કંડક્ટરનો ટુકડો કે જ્યાં કલેક્ટર છે એટલે કે પી અને એન વચ્ચેનું જંક્શન છે એને જંક્શન ટુ કહેશું એટલે કે આ જંક્શનને આપણે નામ આપીએ તો એને કલેક્ટર બેઝ જંક્શન કહેવાય એટલે કે આ જંક્શન વન એ મીટર બેઝ જંક્શન અને જંક્શન ટુ એ કલેક્ટર બેઝ જંક્શન અને આ એનપીએન પ્રકારનો ટુકડો છે કે જેમાં પી ટાઈપનો બેઝ છે એ બે એન પ્રકારના સેમિકન્ડક્ટરની વચ્ચે સેન્ડવિચ કરેલો છે તો એનો આપણે સિમ્બોલિક સર્કિટ સિમ્બોલ લઈએ તો એ આ પ્રકારનો દર્શાવી શકાય જેમાં ખૂબ જ યાદ રાખવું જરૂરી છે કે અહીંયા એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય તો આ એરો છે એ બહારની તરફ જતો દર્શાવેલો છે એટલે કે એન ટાઈપના સેમિક એનપીએન ટાઈપના સેમી ટ્રાન્ઝિસ્ટરમાં એમીટર ટર્મિનલ છે એમાં એરો બહારની સાઈડ જતો હોય છે એટલે કે જ્યારે પણ સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટરમાં એરો એમિટર ટર્મિનલમાં બહારની સાઈડ દર્શાવેલો હોય તો તમે સમજી શકો કે એ એનપીએન ટાઈપનો ટ્રાન્ઝિસ્ટર હશે હવે એવી જ રીતે અહીંયા પીએનપી ટાઈપનો સેમિકન્ડક્ટરનો કન્ડક્ટરનો ટુક પીએનપી ટાઈપનો ટ્રાન્ઝિસ્ટર છે કે જેમાં બે પી પ્રકારના સેમિકન્ડક્ટરની વચ્ચે એક એન ટાઈપનો સેમિકન્ડક્ટરનો ટુકડો સેન્ડવિચ કરેલો છે કે જે બેઝ ફોર્મ કરે છે અહીંયા પણ બે જંક્શન તમે જોઈ શકો છો જંક્શન વન અને જંક્શન ટુ તો જંક્શન વન છે એ એમિટર બેઝ જંક્શન કહેવાય અને જંક્શન ટુ એ કલેક્ટર બેઝ જંક્શન કહેવાય હવે એનું આપણે સર્કિટ સિમ્બોલ જોઈએ તો એમાં ઉપરના સિમ્બોલ સાથે તમે કમ્પેર કરો તો ખબર પડશે કે ઉપરના એનપીએન ટાઈપના ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલમાં એરો છે એ બહારની સાઈડ બતાવેલો છે જ્યારે અહીંયા પીએનપી ટાઇપના સેમી કન્ડક પીએનપી ટાઈપના ટ્રાન્ઝિસ્ટરમાં એરો છે એ અંદરની તરફ દર્શાવેલો છે એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ અને એના ટર્મિનલ્સ એ પીએનપી અને એનપીએન ટાઈપમાં સેમ હોય છે પરંતુ સર્કિટ સિમ્બોલનો ડિફરન્સ એટલો હોય છે કે એનપીએન ટાઈપના ટ્રાન્ઝિસ્ટરમાં એરો એ એમિટર ટર્મિનલમાં બહારની સાઈડ હોય છે જ્યારે અહીંયા એરો છે એ અંદરની સાઇડ હોય છે એટલે જ્યારે પણ આવો સિમ્બોલ પીએનપી ટાઈપનો બતાવેલો હોય સર્કિટમાં તો તમે એરોની મદદથી નક્કી કરી શકો કે એનપીએન ટાઈપનો હશે અથવા તો પીએનપી ટાઇપનો સિમ ટ્રાન્ઝિસ્ટર છે એ યુઝ કરેલો છે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ તો ત્રણ નામ આપણે ટ્રાન્ઝિસ્ટરના ટર્મિનલના આપેલા છે એક છે એ મીટર છે બીજું હતું બેઝ અને ત્રીજું કલેક્ટર તો અહીંયા એ મીટર જે છે એ એના નામ પ્રમાણે જ કંઈક એમિટ કરતું હશે એવું આપણે સમજી શકીએ તો એ મીટર જે છે એનું મેઇન કામ છે ટુ સપ્લાય અ મેજોરિટી ચાર્જ કેરિયર ટુ ધ બેઝ કારણ કે એમિટર પછીનો નેક્સ્ટ જે રિજિયન આવે છે એ બેઝ રિજિયન છે એટલે એ છે એનું મુખ્ય કામ એ જ હોય કે એ મેજોરિટી ચાર્જ કેરિયરને બેઝ તરફ સપ્લાય કરે બીજું કે એમિટર છે એ ખૂબ જ હેવીલી ડોપિંગ કરેલો રિજિયન છે મિત્રો ડોપિંગ એટલે ટુ એડિંગ અ ઇમ્પ્યોરિટી આપણે ડાયોડ જ્યારે ભણ્યા ત્યારે લેક્ચરમાં ડિસ્કસ કરેલું કે જ્યારે સેમી કન્ડક્ટરનું મટીરિયલ છે એ પ્યોર ટાઈપમાં હોય ત્યારે આપણે એમાં અશુદ્ધિઓ ઉમેરી અને એને એક્સટેન્સિક સેમી કન્ડક્ટર બનાવીએ છીએ તો ત્યારે એ બે પ્રકારના સેમી કન્ડક્ટર બની શકે કાં તો પી ટાઈપ બને અથવા તો એન ટાઈપ બને તો જેવી પ્રકારની ઇમ્પ્યોરિટી એડ કરી એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે પી ટાઈપનો બન્યો હશે અથવા તો એન ટાઈપનો સમીકન્ડક્ટરનો ટુકડો બન્યો હશે તો અહીંયા ડોપિંગ વધારે કરવું મતલબ કે ખૂબ જ વધારે પ્રમાણમાં ઇમ્પ્યોરિટી એ એડ કરવી તો અહીંયા એ મીટર રિજિયન છે એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઇમ્પ્યોરિટી એડ કરેલી છે એટલા માટે એ ખૂબ જ વધારે પ્રમાણમાં ચાર છે એ સપ્લાય કરી શકે એટલે એનું મેઇન કામ જ એ છે કે ટુ સપ્લાય અ મેજોરિટી ચાર્જ કેરિયર ટુ ધ બેઝ એટલા માટે એમાં ખૂબ જ હેવી ડોપિંગ રાખેલું હોય છે ઓકે નેક્સ્ટ રિજિયન છે બેઝ બેઝ એ જનરલી સેન્ડવિચ થયેલો હોય છે એ અને કલેક્ટર રિજિયનની વચ્ચે તો એની સાઇઝ જે છે એ ખૂબ જ ઓછી રાખવામાં આવે છે એની સાઇઝ જનરલી ઇન ટર્મ્સ ઓફ ધ માઇક્રોમીટર હોય છે એટલે ખૂબ જ નાની સાઇઝ રાખવામાં આવે છે અને બેઝનું ડોપિંગ છે એ ખૂબ ઓછું કરેલું હોય છે મતલબ બેઝ રિજિયન જે છે ઇટ ઇઝ વેરી લાઇટલી ડોપ્ડ નેક્સ્ટ ટર્મિનલ ઇઝ કલેક્ટર એના નામ પ્રમાણે જ આપણે જોઈએ સો ઇટ ડુ સમથિંગ કલેક્ટિંગ વર્ક એટલે મતલબ કલેક્ટર છે એ કંઈક કલેક્ટ કરતું હોવું જોઈએ હવે એમિટર જે સપ્લાય કરે છે મેજોરિટી ચાર્જ કેરિયર એ બેઝમાં થઈ અને પછી કલેક્ટરમાં આવે છે તો કલેક્ટર છે એનું મેઇન કામ એ છે કે ટુ કલેક્ટ મેજોરિટી ચાર્જ કેરિયર થ્રુ ધ બેઝ બેઝ એમિટરે જે ચાર્જ ચાર્જ કેરિયર એમિટ કરેલા છે એને બેઝમાંથી કલેક્ટ કરવા એ કલેક્ટરનું મેઇન ફંક્શન છે ફિઝિકલી આ રિજિયન જે છે એ ખૂબ જ વધારે રાખવામાં આવે છે એટલે લાર્જર રાખવામાં આવે છે એનું મેઇન કારણ એ હોય છે કારણ કે આ રિજિયન છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં પાવર ડિસિપેટ કરે છે એટલે ખૂબ વધારે પાવર ડિસિપેટ કરવાના કારણથી આ રીજિયનની સાઇઝ છે એ વધારે રાખવામાં આવે છે તો આપણે એ બેઝ અને કલેક્ટર વિશે જાણ્યું હવે નેક્સ્ટ આ પોઈન્ટ છે એ ખૂબ જ યાદ રાખવા જરૂરી છે કે ટ્રાન્ઝિસ્ટર ઇઝ એન એક્ચ્યુલી અ એક્ટિવ ડિવાઇસ વોટ યુ મીન બાય ધ એક્ટિવ ડિવાઇસ એન્ડ પેસિવ ડિવાઇસ પેસિવ ડિવાઇસ એટલે એવા ડિવાઇસ કે જે કંઈ પોતે એમ્પ્લીફિકેશન કરી શકતા નથી જ્યારે ટ્રાન્ઝિસ્ટર એ પોતે કંઈક એમ્પ્લીફાય કરી શકે છે ઇટ કેન એમ્પ્લિફાય ઇટ સેલ્ફ ધેટ્સ વાય ટ્રાન્ઝિસ્ટર એ એક્ટિવ ડિવાઇસ કહેવાય છે બીજું કે મેઇનલી બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હોય છે એક છે બીજેટી એન્ડ અનધર ઇઝ એફ ઇટી બીજેટી મીન્સ બાય જંક્શન બાય પોલાર ટ્રાન્ઝિસ્ટર ઓર યુ કેન સે બાય જંક્શન ઓર બાય પોલાર ટ્રાન્ઝિસ્ટર મતલબ કે એમાં બે પ્રકારના ચાર્જ કેરિયર એના વર્કિંગમાં એના ઓપરેશનમાં ભાગ ભજવે છે કાં તો એ હોલ હોય અથવા તો એ ઇલેક્ટ્રોન હોય છે એટલે ઇલેક્ટ્રોન અને હોલ આ બંને પ્રકારના ચાર્જ કેરિયર છે એ ટ્રાન્ઝિસ્ટરના ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલા માટે એને બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર એટલે અથવા શોર્ટમાં કહીએ તો બીજેટી એવું નામ આપેલું છે જ્યારે બીજું છે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર કે જેમાં માત્ર એક જ પ્રકારના ચાર્જ કેરિયર છે એ એના વર્કિંગમાં અથવા તો એના ઓપરેશનમાં ભાગ ભજવે છે બીજું કે આ બીજેટી જે છે એ પોતે કરંટ કંટ્રોલ ડિવાઇસ છે જ્યારે એફઇટી છે એ પોતે વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે આજે માત્ર આપણે બીજેટી એટલે કે બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર અથવા તો બાયપોલર ટ્રાન્ઝિસ્ટર વિશે ચર્ચા કરવાના છીએ બીજું ટ્રાન્ઝિસ્ટર છે એ થ્રી લેયર ડિવાઇસ છે એટલે કે એમાં ત્રણ લેયર આવેલા છે આપણે આગળની સ્લાઇડમાં જ જોયું કે એન અને એન ટ્રાન્ઝિસ્ટર હોય અથવા તો પી એન અને પી ટ્રાન્ઝિસ્ટર હોય જેમાં આગળના અને પહેલો અને છેલ્લો લેટર એ એ મીટર અને કલેક્ટરનો ટાઇપ હોય અને વચ્ચેનો લેટર છે એ બેઝ રિજિયનનો ટાઈપ હોય છે ટ્રાન્ઝિસ્ટરમાં ટુ બે જંકશન હોય છે આપણે જોઈ લઉં જંક્શન વન અને જંક્શન ટુ તો જંક્શન વન જનરલી શું હોય છે એ મીટર બેઝ જંક્શન અને કલેક્ટર બેઝ જંક્શન તરીકે જંક્શન ટુ હોય છે એટલે કે એમાં બે જંક્શન આવેલા હોય છે હવે આ સ્લાઇડમાં આપણે ટ્રાન્ઝિસ્ટરના બાયસિંગ વિશે ખૂબ જ મહત્ત્વના બે રૂલ છે એ લઈશું ટ્રાન્ઝિસ્ટરના પ્રોપર વર્કિંગ માટે હંમેશા ટ્રાન્ઝિસ્ટરનો જંક્શન વન એટલે કે એમિટર બેઝ જંક્શન એ ફોરવર્ડ બાયસ હોવું જોઈએ અને બીજું કે એનો જંક્શન ટુ એટલે કે કલેક્ટર બેઝ જંક્શન એ હંમેશા રિવર્સ બાયસ હોવું જોઈએ આ ખૂબ જ યાદ રાખવા જેવો અને એક મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ બાયસિંગ રૂલ છે ટ્રાન્ઝિસ્ટર માટે કે ટ્રાન્ઝિસ્ટરનું એમિટર બેઝ જંક્શન છે એ હંમેશા ફોરવર્ડ બાયસ હોવું જોઈએ અને ટ્રાન્ઝિસ્ટરનું કલેક્ટર બેઝ જંક્શન છે એ હંમેશા રિવર્સ બાયસ હોવું જોઈએ અહીં આપણે ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ દેખાડેલું છે કે જેમાં પીએનપી પ્રકારના ટ્રાન્ઝિસ્ટર અને એનપીએન પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કરીને બતાવેલું છે તો ફિગર વનમાં આપણે જોઈએ તો પીએનપી પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર મેં યુઝ કરેલો છે તમે સિમ્બોલમાં જોઈ શકો છો કે અહીંયા એરો જે છે એ મીટર ટર્મિનલમાં એ કરંટની ડિરેક્શન અંદરની તરફ જતીલી જતી હોય એવું બતાવે છે એટલા માટે કે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે એના બેઝ રિજિયન સાથે એટલે કે આ એનો એ મીટર છે પી ટાઈપ એનો બેઝ છે એન ટાઈપ અને એનો કલેક્ટર છે એ પાછો પી ટાઈપ એટલે કે બેઝ જે છે એ એન ટાઈપ છે અને એની સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે એ કનેક્ટ કરેલો છે અને એનો એમીટર જે છે એ પી ટાઈપ છે અને એની સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરેલો છે એટલે કે આ જંક્શન જે છે એટલે કે આની ઇનપુટ સર્કિટ એ ફોરવર્ડ બાયસ થયેલી છે અથવા તો આ ટ્રાન્ઝિસ્ટરનું એમીટર સોરી એમીટર અને બેઝ જંક્શન જે છે એ ફોરવર્ડ બાયસ થયેલું છે જ્યારે આ ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ સર્કિટ જોઈએ તો એમાં કલેક્ટર અને એ મીટર આ બંને વચ્ચે મેં સપ્લાય આપેલો છે તો કલેક્ટર છે એ પીએનપી પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે એટલા માટે પી ટાઈપનું છે અને એની સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કરેલો છે જ્યારે એ મીટર પી ટાઈપનું છે અને એની સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરેલો છે એટલે કે આ જે છે આ સર્કિટ આ જંક્શન એ રિવર્સ બાયસ થયેલું છે એવી જ રીતે અહીંયા એનપીએન ટ્રાન્ઝિસ્ટર એનું પણ બાયસિંગ કરીને બતાવેલું છે કે જેમાં એરો જે છે એ બહારની તરફ આવેલો હોય છે કે જે એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે એવું બતાવે છે હવે એમાં આ બેટરીનો પોઝિટિવ છે એ બેઝ પોઝિટિવ છે એની સાથે કનેક્ટ કરેલો છે એનો નેગેટિવ છે એ આ એમીટર પોઝિટિવ છે એની સાથે સોરી એ મીટર નેગેટિવ છે એની સાથે કનેક્ટ કરેલો છે એટલા માટે આ જંક્શન એટલે કે એ મીટર બેઝ જંક્શન એ ફોરવર્ડ બાયઝ થયેલું છે એવી જ રીતે અહીંયા કલેક્ટર બેઝ જંકશન એ રિવર્સ બાયેસ થયેલું છે સો ઇન ધીસ સ્લાઇડ વિલ ડિસ્કસ હાઉ ટ્રાન્ઝિસ્ટર વર્ક્સ એટલે કે ટ્રાન્ઝિસ્ટરનું ઓપરેશન કઈ રીતે થાય મિત્રો આ ફિગરમાં તમે જોઈ શકો છો કે એન ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો છે એની પછી બેઝ રિજિયન તરીકે પી ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો છે અને ત્યારબાદ પાછો એન ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો છે કે જે કલેક્ટર રિજિયન ફોર્મ કરે છે એટલે કે જેમાં પી ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો એ એમિટર અને બેઝ આ બંનેની વચ્ચે ફોર્મ સોરી એમિટર અને કલેક્ટર આ બંને રિજિયનની વચ્ચે સેન્ડવિચ થયેલો છે હવે એન ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો છે એટલા માટે એમાં મેજોરિટી ચાર્જ કિરર તરીકે હોલ્સ છે પી ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે અહીં સર્કલથી બતાવેલા છે કે જે હોલ્સ છે અને પાછો એન ટાઈપનો સેમી કન્ડક્ટરનો ટુકડો એટલે કે કલેક્ટર કે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે પાછા ઇલેક્ટ્રોન છે હવે આપણે બાયસિંગ રૂલ પ્રમાણે જ્યારે આ એનપીએન ટ્રાન્ઝિસ્ટરને સપ્લાય આપીએ તો પહેલો રૂલ એ છે કે એને એમિટર અને બેઝ જંક્શન ફોરવડ બાઇઝ થયેલું હોવું જોઈએ અને કલેક્ટર બેઝ જંક્શન છે એ રિવર્સ બાયસ થયેલું હોવું જોઈએ તો અહીંયા એ મીટર છે એની સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ અને બેઝ સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરેલો છે એટલે કે આનું ફોરવર્ડ બાયઝ જંક્શન એ મીટર બેઝ જંક્શન છે ફોરવર્ડ બાયસ છે અને એવી જ રીતે કલેક્ટર બેઝ જંક્શન છે એ રિવર્સ બાયઝ થયેલું છે હવે ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ નેગેટિવ હોય છે જે આપણે જાણીએ છીએ અને એની સાથે આપણે પાછો બેટરીનો નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કરેલો છે એટલે ડાયોડના ફોર્ડ વાયસ પ્રમાણે જ અહીંયા ઇલેક્ટ્રોન છે એ બધા જંક્શન તરફ પુશ થશે એટલે કે અહીંયા એમિટર ટર્મિનલમાં જે ઇલેક્ટ્રોન્સ હશે એ બધા બેઝ રિજિયન તરફ જશે પરંતુ બેઝ રિજિયન છે એમાં ઇલેક્ટ્રોન વધારે સમય સુધી રાખી શકાય નહીં નહીં તો પછી કલેક્ટર રિજિયન છે એમાં ઇલેક્ટ્રોન છે એ વધારે પ્રમાણમાં એમિટ થઈને આવી શકે નહીં એટલા માટે આપણે બેઝ રિજિયન છે અને કલેક્ટર કલેક્ટર બેઝ રિજ કલેક્ટર બેઝ જંક્શન છે એનું રિવર્સ બાયસિંગ થોડુંક વધારે આપેલું છે અહીંયા જે ફોરવર્ડ બાઇસ આપેલું છે એની કરતાં અહીંયા બેટરીનો સપ્લાય છે એ થોડો વધારે આપીએ છે જેથી કરીને એ એમિટરમાંથી ઇલેક્ટ્રોન જે એમિટ થઈને બેઝ રિજિયનમાં આવે છે એ વધારે સમય સુધી ત્યાં રહી શકે નહીં અને તરત જ એ આગળ કલેક્ટર રિજિયનમાં કલેક્ટ થઈ શકે હવે જ્યારે એ બધા જ ઇલેક્ટ્રોન બેઝમાંથી કલેક્ટરમાં આવે છે ત્યારે કલેક્ટરના પોતાના રિજિયનના મેજોરિટી ચાર્જ કેરિયર તો હોય જ છે પાછા બીજા વધારે એમિટરમાંથી એમિટ થઈને ઇલેક્ટ્રોન ત્યાં આવે છે એટલે કલેક્ટર રિજિયનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે અહીં ઇલેક્ટ્રોન છે એ ભેગા થાય છે જેને કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં કલેક્ટર કરંટ ફ્લો થાય છે અહીં બીજું એક ઇમ્પોર્ટન્ટ એ છે કે ખરેખર મેજોરિટી ચાર્જ કર તરીકે ઇલેક્ટ્રોન જે છે એના ફ્લો કરતાં કન્વેન્શનલ કરંટ ફ્લો છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય છે એટલે કે ઇલેક્ટ્રોન છે એ એમીટરથી કલેક્ટર તરફ ફ્લો થાય છે જ્યારે એ ઇલેક્ટ્રોન ફ્લો કહેવાય જ્યારે કન્વેન્શનલ કરંટ છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં ફ્લો થાય છે જે કલેક્ટર કરંટ આઈસી વડે દર્શાવેલો છે એવી જ રીતે અહીંયા એમીટરમાં બધા ઇલેક્ટ્રોન છે એ બેઝ તરફ જાય છે એટલા માટે એની વિરુદ્ધ દિશામાં કન્વેન્શનલ કરંટ તરીકે એ કરંટ આઈ એવું બતાવેલું છે અને બેઝ રિજિયનમાં ખૂબ જ ઓછો કરંટ ફ્લો થાય છે કારણ કે જે ઇલેક ઇલેક્ટ્રોન એ થોડાક સમય માટે બેઝ રિજિયનમાં આવે છે ત્યારે એ બેઝ રિજિયનના હોલ સાથે રિકમ્બાઇન થાય છે અને એના કારણે જે થોડો કરંટ ફ્લો થાય છે એને આપણે બેઝ કરંટ તરીકે ઓળખીએ છીએ એટલે કે બેઝ કરંટ આઈ એટલે આમાં ત્રણ પ્રકારના કરંટ એ જોવા મળે એક આઈઈ એટલે કે એમિટર કરંટ એક આઈબી એટલે કે બેઝ કરંટ અને ત્રીજો એ આઈસી એટલે કે કલેક્ટર કરંટ અહીંયા કલેક્ટ એમીટર કરંટ છે એ બેઝ કરંટ અને કલેક્ટર કરંટ આ બંનેના કોમ્બિનેશન જેટલો હોય છે બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ ડિસ્કસ કરવા જેવું અહીંયા છે કે ટ્રાન્ઝિસ્ટર એના નામ પ્રમાણે જ ટ્રાન્સફર પ્લસ રજિસ્ટર એ નામને સાર્થક કરે છે અહીંયા કે અહીંયા ફોરવર્ડ બાયસ જંક્શન જે છે એટલે કે એમિટર બેઝ જંક્શન તમને ખબર છે કે ફોરવર્ડ બાયસ જંક્શન છે એ ખૂબ જ ઓછો રજીસ્ટન્સ ઓફર કરે છે એટલે કે ખૂબ જ ઓછા રજિસ્ટન્સ રિજિયનમાંથી બધા ઇલેક્ટ્રોન એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયર ટ્રાન્સફર થઈ અને ખૂબ જ વધારે રજિસ્ટન્સવાળા રિજિયનમાં દાખલ થાય છે એટલે કે એમિટર બેઝ જંક્શન છે એ ફોરવર્ડ બાયસ છે એ ખૂબ ઓછો રજિસ્ટન્સ ઓફર કરે છે જ્યારે કલેક્ટર બેઝ જંક્શન છે એ રિવર્સ બાયસ છે એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં રજીસ્ટન્સ ઓફર કરે છે એટલે બધા ઇલેક્ટ્રોન ઓછા રજીસ્ટન્સ રિજિયનમાંથી વધારે રજીસ્ટન્સ રિજિયનમાં ટ્રાન્સફર થાય છે જે ટ્રાન્ઝિસ્ટરનું મુખ્ય કાર્ય છે કે ઓછા રજીસ્ટન્સ રિજિયનમાંથી મેજોરિટી ચાર્જ કેરિયરને વધારે રજીસ્ટન્સવાળા રિજિયનમાં ટ્રાન્સફર કરવા એટલે કે ટ્રાન્ઝિસ્ટર ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સફર પ્લસ રજિસ્ટર એટલે કે એ બધા મેજોરિટી ચાર્જ કિરિયરને ઓછા રજિસ્ટન્સ રિજિયનમાંથી વધારે રજિસ્ટન્સ રિજિયનમાં ટ્રાન્સફર કરે છે બીજું ઇમ્પોર્ટન્ટ એ હતું કે કન્વેન્સનલ કરંટ ફ્લો ઇઝ ઇન ઓપોઝિટ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રોન ફ્લો એટલે કે ઇલેક્ટ્રોન આગળની ફિગરમાં જોઈએ આપણે તો ઇલેક્ટ્રોન જે છે એ એમિટરમાંથી કલેક્ટર તરફ એમિટ થાય છે એ ઇલેક્ટ્રોન ફ્લો કહેવાય જ્યારે કન્વેન્શનલ કરંટ છે એ એની ઓપોઝિટ ડિરેક્શનમાં ફ્લો થાય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ એવી જ રીતે અહીંયા કલેક્ટરમાં જોઈએ તો બધા અહીંયા કલેક્ટ થાય છે એટલે ઇલેક્ટ્રોન જે છે એ બધા કલેક્ટ થઈ અને આ તરફ આવે છે જે ઇલેક્ટ્રોન ફ્લો કહેવાય જ્યારે એની વિરુદ્ધ દિશામાં કન્વેન્શનલ કરંટ ફ્લો થાય છે અહીંયા જે બ્લૂ એરો છે એ બતાવે છે કે ખૂબ જ વધારે પ્રમાણમાં એમીટરમાંથી ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થઈ અને હાઈ રજિસ્ટન્સ રિજિયનમાં એટલે કે કલેક્ટરમાં દાખલ થાય છે હવે અહીંયા એક રેડ એરો તરીકે હોલ્સના હોલ્સનું ટ્રાન્ઝિશન દેખાડેલું છે કે જે અહીંયા બેટરીના નેગેટિવ ટર્મિનલને કારણે પી ટાઈપના રીજિયનમાં જે હોલ્સ છે કે જેનો ચાર્જ પોઝિટિવ છે એ હોલ્સ આ બેટરીના ટર્મિનલને કારણે આકર્ષણ પામે અને એ આ તરફ એટલે કે એમિટર તરફ છે આકર્ષાય છે જેને કારણે જે કરંટ ફ્લો થાય છે એને હોલ્સને કારણે થતો કરંટ ફ્લો દેખાડાય તરીકે ઓળખી શકાય પરંતુ એ ખૂબ જ ઓછો હોય છે સો બીજું એક મહત્વનું ડેરીવેશન એ મળ્યું કે એમિટર કરંટ છે એ ખરેખર બેઝ કરંટ અને કલેક્ટર કરંટ આ બંનેનું કોમ્બિનેશન છે સો આઈ ઈ એટલે કે એમિટર કરંટ ઇઝ ઇક્વલ ટુ બેઝ કરંટ આઈબી પ્લસ કલેક્ટર કરંટ આઈસી ઓકે સો ઇન નેક્સ્ટ સ્લાઇડ વિલ ડિસ્કસ અબાઉટ ડિફરન્ટ કન્ફ્યુગરેશન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર છે એનપીએન હોય અથવા તો પીએનપી હોય એને આપણે ત્રણ પ્રકારે સર્કિટમાં કનેક્ટ કરી શકાય એટલે કે એની ટ્રાન્ઝિસ્ટરની કન્ફિગરેશન કહેવાય એક એ કોમિ કોમન બેઝ તરીકે કનેક્ટ કરી શકાય એટલે કે ટ્રાન્ઝિસ્ટરના ત્રણ ટર્મિનલ છે એમાંથી બેઝ ટર્મિનલ છે એ એ ઇનપુટ અને આઉટપુટ બંનેની વચ્ચે કોમન રાખવામાં આવે ત્યારબાદનું સેકન્ડ છે એ કોમન એ મીટર કન્ફ્યુગરેશન કે જેમાં ટ્રાન્ઝિસ્ટરનું એમીટર ટર્મિનલ જે છે એને ઇનપુટ અને આઉટપુટની વચ્ચે કોમન રાખવામાં આવે અને લાસ્ટ એ કોમન કલેક્ટર કન્ફિગરેશન છે કે જેમાં ટ્રાન્ઝિસ્ટરનું કલેક્ટર ટર્મિનલ છે એને આપણે ઇનપુટ અને આઉટપુટની વચ્ચે કોમન રાખીએ છીએ સો ઇન નેક્સ્ટ સ્લાઇડ ફર્સ્ટ વી વિલ ડિસ્કસ ધ કોમન બેઝ કન્ફિગરેશન સો ઇન કોમન બેઝ કન્ફિગરેશન એઝ વી હેવ ટોલ્ડ અર્લિયર ધેટ બેઝ ઇઝ એક્ચ્યુઅલી ધ કોમન ટર્મિનલ બિટ્વિન ધ ઇનપુટ એન્ડ આઉટપુટ સો ધીસ બેઝ ટર્મિનલ આઈ હેવ સોન ઇન સર્કિટ ધેટ બેઝ ઇઝ બેઝ ઇઝ કોમન ટુ બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ ઇનપુટમાં એ મીટર છે અને બેઝ એવી જ રીતે આઉટપુટમાં કલેક્ટર છે અને બેઝ તો બેઝ બંનેની વચ્ચે કોમન આવે છે અહીંયા એના સર્કિટ સિમ્બોલની મદદથી આપણે દર્શાવેલું છે કે બેઝ ટર્મિનલ છે એ આપણે અહીંયા કોમન રાખેલું છે તો આ પ્રકારની જે કન્ફિગરેશન છે એ કોમન બેઝ કન્ફિગરેશન તરીકે ઓળખાય છે કોમન બેઝ કન્ફ્યુગરેશનમાં આપણે ખૂબ મહત્ત્વના થોડા ડેરીવેશન મેળવી શકીએ છીએ જેમ કે ડીસી આલ્ફા એટલે કે ટૂંકમાં એને આલ્ફા ડીસી વડે પણ દર્શાવી શકાય છે કે જે આઈસી અપોન આઈઈ એટલે કે રેશિયો છે કલેક્ટર કરંટ ટુ એમિટર કરંટ હું પ્રીવિયસ સ્લાઇડમાં જાઉં તો તમે એમાં જોઈ શકશો કે ઇનપુટ કરંટ જે છે એ આઈઈ છે અહીંયા ઇનપુટમાં જે કરંટ ફ્લો થાય છે એ એમીટર કરંટ છે જ્યારે આઉટપુટ કરંટ છે એ આઈસી છે તો આઉટપુટ કરંટ અપોન ઇનપુટ કરંટ એટલે કે આઈસી ડિવાઈડ બાય આઈઈ એટલે કે આ સ્લાઇડમાં આપણે જઈએ તો આઈસી ડિવાઈડ બાય આઈઈ એટલે કે આઉટપુટ કરંટ અપોન ઇનપુટ કરંટ એટલે કે કરંટ ગેઇન આઉટપુટ અપોન ઇનપુટ કરંટ ધેટ ઇઝ નોન એઝ ધ કરંટ ગેઇન તો કરંટ ગેઇન આલ્ફા ડીસી મળે છે એટલે કે આલ્ફા ડીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈઈ એટલે એને તમે આઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આઈ ઇ એવી રીતે પણ દર્શાવી શકીએ છે બીજું ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો એક્ચ્યુઅલી આલ્ફા ઇઝ નોન એઝ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર ટુ મેઝર ધ ક્વોલિટી ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર ઇટ ગીવ્સ ધ ક્વોલિટી ઓફ ટ્રાન્ઝિસ્ટર હાયર ધ આલ્ફા બેટર ધ ટ્રાન્ઝિસ્ટર મતલબ આલ્ફાની વેલ્યુ જેટલી પણ વધારે રાખવામાં હોય રાખવામાં આવે એટલું ટ્રાન્ઝિસ્ટર વધારે સારું એવું એટલા માટે કારણ કે જેટલું આઈ આલ્ફા વધારે હશે એટલો જ કલેક્ટર કરંટ છે એ ઇમિટર કરંટ જેટલો હશે એમ કહી શકાય કારણ કે આઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આઈઈ એટલે આલ્ફા જેટલો વધારે It lo collector current, to collector current chhe, it is nearly equal to IE. So I C is nearly equal to IE when alpha is very high. So it is very important parameter that most of the electrons that are transmitted or emitted from the emitter region are collected by the collector. That means I C is nearly equal to IE. Next, alpha range from 0.95 to 0.999. મતલબ આલ્ફા છે એ જનરલી નિયરલી ઇક્વલ ટુ યુનિટી હોવું જોઈએ જેથી કરીને કલેક્ટર કરંટ છે એ એમિટર કરંટ જેટલો મળે નેક્સ્ટ આઈબી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આલ્ફા ઇન્ટુ આઈ ઇ એટલે કે આઈઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી છે આ ડિરાઈવ કરીએ આપણે તો હું તમને બતાવું કઈ રીતે ડિરાઈવ કરી શકાય તો એની મદદથી ખ્યાલ આવશે કે શા માટે આ આઈ બી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આલ્ફા ઇન્ટુ આઈ આવે સો વી આર હેવિંગ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ બી પ્લસ આઈસી ઓકે એમિટર કરંટ ઇઝ ઇક્વલ ટુ બેઝ કરંટ પ્લસ કલેક્ટર કરંટ પણ અહીંયા કલેક્ટર કરંટ છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકાય આઈ अल्फा आई ई आई सी इज इक्वल टू अल्फा आई ई तो अँ हूँ ये मूकूँ इक्वेशन में तो आई बी प्लस आई सी जगह मूकी सकूँ आल्फा आई ई सो आई ई नाव इट इज इक्वल टू आई बी प्लस आल्फा आई ई तो आई बी मारे मेलवु हो तो आई बी इज इक्वल टू ई આ તરફ જશે માઇનસ આલ્ફા આઈ ઇ આઈ ઇઝ કોમન સો વન માઇનસ આલ્ફા આઈ ઈ તો આઈબી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આલ્ફા આઈ ઈ સો ગો લેટ વી ગો ઇન અ સ્લાઇડ દેટ આઈબી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આલ્ફા આઈ ઇ એટલે કે આપણે આઈ ઈ આઈબી અને આઈ સી આની વેલ્યુ પણ ફાઇન્ડ મેથેમેટિકલી કરી શકીએ છીએ ઓકે લેટસ સી વન એક્ઝામ્પલ ઇયર ફોર અ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ ઇફ આઈ ઇ ઇઝ ઇક્વલ ટુ વન મિલી એમ્પિયર એન્ડ આઈબી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી માઇક્રો એમ્પિયર ધેન કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ આલ્ફા એન્ડ આઈ સી સો વીલ ટ્રાય ટુ કેલ્ક્યુલેટ ઇટ ફર્સ્ટ ઓફ ઓલ જે વેલ્યુ આપેલી છે અને આપણે નોટડાઉન કરી દઈએ કે આઈ એ વન મિલી એમ્પિયર આપેલો છે બીજું આઈબી એ આપણને ટ્વેન્ટી માઇક્રો એમ્પિયર આપેલો છે આપણે ફાઇન્ડ કરવાનું છે આલ્ફા એન્ડ આઈસી આપણી પાસે ઇક્વેશન છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ બી પ્લસ આઈસી અને આલ્ફાનું ઇક્વેશન છે આઈ સી અપોન આઈ ઇ તો અહીં આપણી પાસે આઈ છે જે અહીં આપણે મૂકી શકીએ છીએ આઈ છે એ પણ આપણે મૂકી શકીએ છીએ તો બે વેલ્યુ છે આપણી પાસે તો આપણને ત્રીજો આઈ સી એટલે કે કલેક્ટર કરંટ મળી શકે તો આઈ સી ઇઝ ઇક્વલ ટુ આઈ ઈ માઇનસ આઈ બી ના આઈ ઇઝ વન મિલી એમ્પિયર માઇનસ આઈ બી ઇઝ ટવેન્ટી માઇક્રો એમ્પિયર મિત્રો આના યુનિટ છે આપણે ચેન્જ કરીએ મિલી એમ્પિયર છે એને માઇક્રો એમ્પિયરમાં કન્વર્ટ કરું તો થાઉઝન માઇક્રો એમ્પિયર થાય માઇનસ ટ્વેન્ટી માઇક્રો એમ્પિયર એટલે આપણને થાઉઝન્ડ માઇક્રો એમ્પિયર માઇનસ ટ્વેન્ટી એટલે કે નવસો ને એસી નાઇન એટી માઇક્રો એમ્પિયર એ કલેક્ટર કરંટ મળે અથવા તો આને મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરું તો પોઈન્ટ નાઇન્ટી એટ મિલી એમ્પિયર કલેક્ટર કરંટ મળે હવે આપણી પાસે કલેક્ટર કરંટ છે બીજું કે આપણી પાસે એ મીટર કરંટ પણ છે કલેક્ટર કરંટ આપણે શોધી લીધો એટલે કલેક્ટર કરંટ પોઈન્ટ નાઇન્ટી એટ મિલી એમ્પિયર મૂકી શકીએ અને એમીટર કરંટ આપણી પાસે વન મિલી એમ્પિયર છે એ મૂકી શકીએ તો આપણને આલ્ફા છે એ પોઈન્ટ નાઇન્ટી એટ મળે સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ નાઇન્ટી એટ હેન્સ ઇટ્સ વેલ્યુ ઇઝ ફ્રોમ પોઈન્ટ નાઇન્ટી ફાઇવ ટુ પોઈન્ટ નાઇન 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 સો આલ્ફા ઇઝ પોઈન્ટ નાઇન્ટી એટ ઓલ્સો વી હેવ ડિરાઈડ ટુ આઈસી એન્ડ આલ્ફા સો બાય ધીસ વે વી કેન ડિરાઈવ આઈસી એઝ વેલ એઝ આલ્ફા ઓકે નેક્સ્ટ સ્લાઇડ વીલ ડિસ્કસ ધ કોમન એમિટર કન્ફ્યુગરેશન એટલે કે એમાં એમિટર ટર્મિનલ છે એ કોમન રાખેલો હોય છે ઇનપુટ અને આઉટપુટની વચ્ચે અહીંયા એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે કે જેને આપણે ઇનપુટ રિજિયન છે એને ફોરડવાયઝ કરેલું છે અને આ બાજુ આઉટપુટ રિજન છે એને રિવર્સ બાઇસિંગ કરેલું છે બાયસિંગના નિયમ પ્રમાણે અને એમિટર ટર્મિનલ છે એને આપણે કોમન રાખેલો છે અહીંયા એ જ સર્કિટ છે એને આપણે ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલની મદદથી બતાવેલી છે કે જેમાં એમિટર ટર્મિનલ છે એ ઇનપુટ અને આઉટપુટ બંનેની વચ્ચે કોમન રાખેલું છે એમિટરમાંથી જે કરંટ ફ્લો થાય છે ઇટ ઇઝ એમિટર કરંટ આઈ બેઝ કરંટ આઈબી એન્ડ કલેક્ટર કરંટ આઈસી હિયર ઇનપુટ કરંટ ઇઝ આઈબી ઇનપુટ કરંટ તરીકે બેઝ કરંટ છે અને આઈબી વડે દર્શાવીએ છીએ જ્યારે આઉટપુટ કરંટ તરીકે કલેક્ટર કરંટ છે એને આપણે આઈસી વડે દર્શાવીએ છીએ તો આપણે આગળ લીધેલું એ જ પ્રમાણે જો આઈસી એટલે કે આઉટપુટ કરંટ અપોન બેઝ કરંટ લઈએ તો આપણને બીટા મળે એટલે કે ડીસી બીટા ઇટ ઇઝ ઓલસો અ ગેઇન ઓર કોમન એ મીટર ડીસી ફોરવર્ડ ટ્રાન્સફર રેશિયો સો બીટા ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈબી ઇટ ઇઝ ઓલસો વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઓફ ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરનું બીટા છે એ આપણને એમ્પ્લિફિકેશન કેટલું મળે એનું માપ આપે છે એટલે કે આઈસી અપોન આઈબી કલેક્ટર કરંટ આઉટપુટ કરંટ ઇઝ બીટા ટાઇમ્સ એમ્પ્લિફાઈડ ઇનપુટ કરંટ અહીંયા આપણને ખબર છે કે આઈબી જે છે એ ઇનપુટ કરંટ છે અને આઈસી જે છે એ કલેક્ટર કરંટ છે તો ઇનપુટ કરંટ બીટા ટાઈમ્સ એમ્પ્લિફાઈ થયેલો મળે એટલે કે કલેક્ટર કરંટ આઉટપુટ કરંટ છે એ તમને એમ્પ્લીફાય થયેલો મળે છે બીટાની વેલ્યુ ખૂબ જ વધારે હોય છે ઇટ મે બી એઝ આઈ એઝ ફાઇવ હંડ્રેડ ઓલ્સો હિયર આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી એઝ વી નો ડેટ ધેન આઈબી પ્લસ આઈ સીની જગ્યાએ તમે બીટા આઈબી મૂકી શકો બિકોઝ સી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી ઓર બીટા ઇઝ ઇક્વલ ટુ આઈ સી અપોન આઈબી તો એ પ્રમાણે અહીંયા IC is equal to beta IB. Now, IB is common. So, 1 plus beta IB. So, you can find IE. It means emitter current is equal to 1 plus beta times base current IB. Also, uh, important parameter upon in important relationship between alpha and beta. So, alpha is equal to beta upon 1 plus beta. એન્ડ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન વન વન માઇનસ આલ્ફા એ અહીંયા આપણે ડિરાઈવ નથી કરતા પરંતુ યાદ રાખજો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન વન પ્લસ બીટા એન્ડ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન વન માઇનસ આલ્ફા એટલે ડાયરેક્ટલી તમે આલ્ફા હોય તો બીટા ફાઇન્ડ કરી શકો અને બીટા હોય તો આલ્ફા ફાઇન્ડ કરી શકો એન્ડ લાસ્ટ વન ઇઝ કોમન કલેક્ટર કન્ફ્યુગરેશન ઓકે ઇન કોમન કલેક્ટર કન્ફ્યુગરેશન કલેક્ટર ટર્મિનલ ઇઝ કોમન ટુ બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ સો કલેક્ટર ઇઝ કોમન હિયર ઇટ ઇઝ સોન બાય ધ સર્કિટ સિમ્બોલ દેટ કલેક્ટર ઇઝ કોમન ટુ બોથ અહીંયા આપણે આઉટપુટ કરંટ તરીકે એમિટર કરંટ છે અને ઇનપુટ કરંટ તરીકે બેઝ કરંટ છે તો અહીંયા આઉટપુટ અને ઇનપુટનો રેશિયો લઈએ તો આઉટપુટ કરંટ આઈ અપોન ઇટ્સ બેઝ કરંટ ઇનપુટ કરંટ આઈબી ઇટ ઇઝ ઇક્વલ ટુ આઈઈ અપોન

so alpha is equal to beta upon 1 plus beta as it is shown that alpha is equal to beta upon 1 plus beta that we can put here so 1 upon alpha that means 1 plus beta upon beta into beta so beta beta will cancel out and you will get 1 plus beta so there are some important derivation from this three configuration we have derived so it is shown in the slide that ie is equal to ib plus ic ic is equal to beta ib ic is equal to alpha ie and alpha is equal to beta upon 1 plus beta and beta is equal to alpha upon 1 minus alpha now we'll discuss the common meter characteristic in common meter characteristic uh, first of all let us discuss the circuit here that meter terminal is common to બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ હિયર વી વિલ ચેન્જ ધ બેઝ સપ્લાય સો વીલ વી કેન ચેન્જ ધ બેઝ કરંટ અહીંયા આપણે બેઝનો સપ્લાય ચેન્જ કરી અને બેઝ કરંટને ચેન્જ કરશું તો જેના માટે અલગ અલગ કલેક્ટર કરંટ આપણને મળશે અને અહીંથી આપણે આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે એટલે કે કલેક્ટર અને એમીટર આ બંને વચ્ચેનો જે ડ્રોપ છે વોલ્ટેડ ડ્રોપ એને આપણે આઉટપુટ વોલ્ટેજ કહેશું એટલે કે વીસી એટલે કો કલેક્ટર અને એ મીટર વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ ત્યાર પછીનો જે ઇનપુટમાં વીબીઈ ડ્રોપ થાય છે એટલે કે બેઝ અને એ મીટર વચ્ચે જે ડ્રોપ થાય છે એને આપણે વીબીઈ ડ્રોપ વડે બતાવીશું તો જો આપણે એ પ્રમાણે કેરેક્ટરિસ્ટિક લઈએ તો એની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક છે એ નોર્મલ એઝ ફોરવર્ડ બાયસ ડાયોડની જે કેરેક્ટરિસ્ટિક છે એ પ્રમાણેની આપણને કેરેક્ટરિસ્ટિક જોવા મળે કે જેમાં VBE વર્સિસ આઈબી કેરેક્ટરિસ્ટિક બતાવેલી છે કે જે નોર્મલી ડાયોડ ફોરવર્ડ બાયસ ડાયોડની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે મળે છે કારણ કે આપણું ઇનપુટ રિજિયન છે એ આપણે ફોરવર્ડ બાયસ આપેલું છે બાયસિંગના નિયમ પ્રમાણે અને આપણી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એટલે કે કોમન એ મીટરની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે એમાં આપણે આઉટપુટ વોલ્ટેજ VCE અને આઉટપુટ કરંટ આઈસી આ બંને વચ્ચે દર્શાવેલી કેરેક્ટરિસ્ટિક છે જેમાં આપણે અલગ અલગ બેઝ કરંટ માટે અલગ અલગ કવ કરવ આપણને મળે છે જેમાં ત્રણ પ્રકારના રિજિયન બતાવેલા છે એક તો આ રિજિયન છે કે સેચ્યુરેશન રિજિયન બીજો રિજિયન છે કટ ઓફ રિજિયન અને ત્રીજો છે બ્રેકડાઉન રિજિયન અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિજિયન કે જેમાં આપણે ટ્રાન્ઝિસ્ટર પ્રોપરલી વર્ક કરી શકે એ રિજિયન છે એક્ટિવ રિજિયન એટલે કે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજિયનમાં અને કટ ઓફ રિજિયનમાં એમ્પ્લિફિકેશન કરી શકે નહીં પરંતુ એ એક્ટિવ રિજિયનમાં એમ્પ્લિફાયર તરીકે યુઝ થઈ શકે છે એટલે આ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે ઇટ ઇઝ લાઇક અ મેપ એ મેપ જેવું છે કે જેમાં આપણને ખબર પડે કે ટ્રાન્ઝિસ્ટરને આપણે કઈ રીતે કનેક્ટ કરવું અને એને કયા રિજિયનમાં ઓપરેટ કરવું અહીંયા અલગ અલગ બેઝ કરંટ માટે આઉટપુટ વીસીઈ વર્સિસ આઈસીના કરવ બતાવેલા છે હવે અહીંયા આપણે એક મહત્ત્વના ડેરિવેશન લેવા લેવા જઈ રહ્યા છીએ કે જેમાં આઉટપુટ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીસીસી કલેક્ટર સપ્લાય માઇનસ આઈસીઆરસી હું કેરેક્ટરિસ્ટિકની સર્કિટમાં જાઉં તો અહીંયા આર જે છે એને તમે કલેક્ટર રજિસ્ટન્સ વડે બતાવી શકો એટલે કે અહીંયા કલેક્ટરનો રજિસ્ટન્સ છે વી સપ્લાય છે અને વીસીઈ એ આપણું આઉટપુટ વોલ્ટેજ છે કલેક્ટર અને એ વચ્ચે તો વીસીસી વીસી સોરી વીસીઈ ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈસીઆરસી હવે મેક્સિમમ આઉટપુટ વોલ્ટેજ એ તમારા સપ્લાય જેટલા હોઈ શકે

એ એક્ટિવ રિજિયનમાં વર્ક કરે છે અથવા તો એ સેચ્યુરેશન રિજનમાં વર્ક કરે છે કે એ કટ ઓફ રિજિયનમાં વર્ક કરે છે તો એ પ્રમાણે આપણે એ ટ્રાન્ઝિસ્ટરને અલગ અલગ એપ્લિકેશનમાં યુઝ કરી શકીએ ઇન ધી સર્કિટ આઈ હેવ ગીવન સમ ઇક્વેશન્સ સમ ડેરિવેશન્સ ઓફ કોમન એ મીટર ટાઈપ દેટ વીસીસી ધીસ ઇઝ વીસીસી ઇટ ઇઝ કલેક્ટર ઇટ ઇઝ કલેક્ટર ટર્મિનલ એન્ડ હિયર આઈ હેવ કનેક્ટેડ આર એટલે કે અહીંયા આપણે આર સી છે એ કનેક્ટ કરેલો છે એની એક્રોસ જે કરંટ ફ્લો થાય છે અને આપણે આઈ કહીએ છીએ તો અહીંયા આર એક્રોસ જે ડ્રોપ થશે એ આઈ સી ડ્રોપ કહેવાય અને બીજો ડ્રોપ થાય છે એ વીસીઈ એટલે કે કલેક્ટર અને એ મીટર વચ્ચેનો જે ડ્રોપ થાય છે એને આપણે વીસીઈ ડ્રોપ વડે દર્શાવીએ છીએ તો ટોટલ વોલ્ટેજ વી સીસી ઇટ ઇઝ ઇક્વલ ટુ આઈસીઆરસી પ્લસ વીસીઈ તો એ વીસીસી ઇઝ ઇક્વલ ટુ વીસી પ્લસ આઈસીઆરસી ઓલ્સો ઇનપુટ સર્કિટ આપણે જોઈએ તો ત્યાં આપણે કિચ ઓફનો લો લગાવીએ તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે વીબી બી ઇઝ ઇક્વલ ટુ આઈબીઆર અહીંયાથી બેઝ કરંટ ફ્લો થાય છે એટલે અહીંયા જે ડ્રોપ થશે ઇટ ઇઝ નોન એઝ આઈબીઆર પ્લસ આ બંને વચ્ચે એટલે કે બે ઇઝ અને એ મીટર આ બંને વચ્ચે જે ડ્રોપ થાય છે ઇટ ઇઝ ઇક્વલ ટુ વીબી સો વી બી બી ઇઝ ઇક્વલ ટુ આઈબીઆરબી પ્લસ વીબી એન્ડ ઓલ્સો વી હેવ ડિરાઈડ ધીસ ઇક્વેશન ફોર કોમન એમિટર દેટ આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી મિત્રો આ સ્લાઇડમાં ટ્રાન્ઝિસ્ટરની ડેટા સીટ દર્શાવેલી છે ડેટા સીટ છે એની મદદથી આપણે અલગ અલગ એની વેલ્યુસ છે એ જોઈ શકીએ છીએ એનો અભ્યાસ કરી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે ટ્રાન્ઝિસ્ટરને આપણી એપ્લિકેશન પ્રમાણે એને એપ્લાય કરી શકીએ છે તો ટ્રાન્ઝિસ્ટરની ડેટા સીટ એ ખૂબ જ મહત્ત્વનું હોય છે કે જેની મદદથી આપણે ઘણા બધા પેરામીટર્સ છે એના વિશે જાણી શકીએ છીએ તો સ્લાઇડમાં તમે જુઓ તો ટ્રાન્ઝિસ્ટર જે અહીંયા દર્શાવેલું છે ઇટ ઇઝ એનપીએન જનરલ પર્પઝ ટ્રાન્ઝિસ્ટર ઇટ ઇઝ બી વન ઝીરો સેવન અહીંયા એની પિન નંબર એક જે છે ઇટ ઇઝ એ પિન નંબર ટુ બેઝ એન્ડ પિન નંબર થ્રી કલેક્ટર સો ધીસ ઇઝ ધ A transistor a data set and in next, we have seen ICBO means collector cutoff current, HFE, it is beta, it is the measure of beta, so DC current gain, VCE saturation, ma maximum saturation voltage, and VB saturation. So, these are the different parameter values at different conditions of the transistor. તો મિત્રો આ લેક્ચરમાં આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટર એટલે શું ટ્રાન્ઝિસ્ટર છે એ કઈ રીતે ઓપરેટ થાય છે અને ટ્રાન્ઝિસ્ટરની ડેટાશીટ તથા અલગ અલગ પ્રકારની ટ્રાન્ઝિસ્ટરની કન્ફિગરેશન વિશે ચર્ચા કરી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્ઝિસ્ટરના એક એટલે કે ટ્રાન્ઝિસ્ટરના કોમન એમિટર મીટર અને ડાર્લિંગ્ટન પેરના ડેમોન્સ્ટ્રેશન વિશે ચર્ચા કરીશું અને એનું ડેમોન્સ્ટ્રેશન જોઈશું ધન્યવાદ મિત્રો